યાત્રાધામ ચાંદોદમાં શ્રદ્ધાળુનો ભારે ધસારો જોવા મળ્યો હતો. પૂર્વજોની સ્મૃતિને કાયમ રાખી પિતૃઋણ અદા કરવાનું અનોખું પર્વ એટલે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો હોય ગુજરાતભરમાંથી ભાવિકો શ્રદ્ધાના વિધિ વિધાન અર્થે ઉમટી ધન્યતા પામતા રહ્યા છે. શ્રાદ્ધ ચંદ્રિકા અનુસાર શ્રાદ્ધથી વધીને બીજી કોઈ કલ્યાણકારી વસ્તુ નથી. મનુષ્યએ શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું શ્રાદ્ધ કરવું જોઈએ. શ્રાદ્ધ કર્મ આપના વડવાઓ પ્રત્યે ગુણાનુરાગી બનવાનું સ્મૃતિ પર્વ છે. આપનું અસ્તિત્વ જેઓના કારણે છે તેઓ પ્રત્યે પ્રેમોદર વ્યક્ત કરવાનું કર્તવ્ય એ શ્રાદ્ધ. માતૃ અને પિતૃદેવોભવની સંસ્કૃતિ ધરાવતી ભારતીય જીવન પ્રણાલીમાં તેઓના અગણિત ઉપકારોની સ્મૃતિને ચિરંજીવ રાખવા આપણા શાસ્ત્રોમાં ભાદરવા વદ એકમથી અમાસ સુધીના પખવાડિયાને શ્રાદ્ધ પક્ષ કહેવામાં આવે છે. આ દિવસોમાં પોતાના પિતૃઓ જે તિથિએ મૃત્યુ પામ્યા હોય એ તિથિએ પોતાના સદગત પૂર્વજોની પૂજા કરી ગાય કૂતરાને ખવડાવી કાગવા સાપી પીપળે પાણી ચઢાવવામાં આવે છે અને ભોજનમાં વિશેષ રૂપે દૂધપાક ખીર બનાવવામાં આવે છે. શ્રાદ્ધ વિધિ માટે નદી કિનારો સંગમ અને તીર્થ સ્થળ વિશેષ મહત્વ ધરાવે છે. એ માન્યતા અનુસાર હાલ શ્રાદ્ધના દિવસો ચાલતા હોય ગુજરાતના કાશી કહેવાતા વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નર્મદા કિનારે આવેલા દક્ષિણ પ્રયાગ તીર્થસ્થાન ચાંદોદમાં ગુજરાતભરમાંથી ભાવિક ભક્તો પધારી સંગમ સ્થળ નર્મદા કિનારા સહિત વિવિધ ધાર્મિક સ્થળોએ વિદ્વાન પુરોહિત પાસે સરાવી શ્રાદ્ધ કર્મ કરી રહ્યા છે. શ્રાદ્ધના મૂળ શબ્દમાં જ શ્રદ્ધા રહેલી છે. દિવંગત થયેલા પિતૃઓ પોતાના વંશજોની ભક્તિથી સંતુષ્ટ થઈ પુત્ર સુખ યશ બાદ બુદ્ધિ ધન્ય ધાન્ય અને વૈભવ સહિત અન્ય સુખો આપે છે. કારણ કે પિતૃઓની પૂજાને સાક્ષાત વિષ્ણુ ભગવાનની પૂજા સાથે સરખાવાય છે. કહેવાય છે, શક્તિ ન હોય તો મનમાં પિતૃઓનું સ્મરણ કરી પણિયારે દીવો કરી પીપળે પાણી રેડી પિતૃઓને ભાવપૂર્વક વંદન કરવાથી પણ પિતૃઓના આશીર્વાદ સાંપડે છે. ભવિષ્ય પુરાણમાં શ્રાદ્ધમાં 12 પ્રકારો વર્ણવ્યા છે. નિત્ય શ્રાદ્ધ, નૈમિતિક શ્રાદ્ધ, કામ્ય શ્રાદ્ધ, નાંદી શ્રાદ્ધ, વિનંદન શ્રાદ્ધ, ગોષ્ઠી શ્રાદ્ધ, શુદ્ધિ શ્રાદ્ધ, કર્માંગ શ્રાદ્ધ, દૈવિક શ્રાદ્ધ, યાત્રા શ્રાદ્ધ અને પુષ્ટિ શ્રાદ્ધ. ચોક્કસ તિથિએ મરણ પામેલા ચોક્કસ વ્યક્તિઓ માટે ખાસ તિથિઓ પણ નક્કી કરવામાં આવી છે. જ્યારે અમાસની તિથિએ સર્વપિતૃ અમાસ તરીકે ઓળખાય છે. પિતૃઓ પાછળ કરાતું આ કર્મ રામાયણ મહાભારતમાં ભગવાન રામે પણ પિતાનું શ્રાદ્ધ અને યુધિષ્ઠરે પણ શ્રાદ્ધ કર્મ શ્રદ્ધાપૂર્વક કરાવેલ છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા હોય તીર્થધામ ચાંદોદમાં ત્રિવેણી સંગમ સ્નાન નર્મદા સ્નાન કરી પિતૃતર્પણ પિંડદાન અને શ્રાદ્ધ કર્મ કરાવી પિતૃઓના મોક્ષ માટેની પ્રાર્થના કરી તેઓના આશીર્વાદ મેળવી પૂર્વજો પ્રત્યેનું ઋણ અદા કરવા દેશભરમાંથી શ્રદ્ધાળુઓ રોજ બરોજ પધારી રહ્યા છે. ત્યારે આપણે જે સ્થળે ઉભેલા છે તે નર્મદા તીર્થ ચાણોદ ગામ છે અને અહીંયા નર્મદા ઓર અને ગંગા નદીનો પ્રાદુર્ભાવ છે એવું અહીંયાનો સ્કંદપુરાણની અંદર ઉલ્લેખ છે અને જેના કારણે આ તીર્થ પર શ્રાદ્ધ કરવાથી મનુષ્યને અચૂકપણે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક શ્રાદ્ધ કરે તો અચૂકપણે એને મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય આવું ઋષિમુનિઓનું મત મતાંતર છે. અને શ્રાદ્ધનો સર્વસ્વ મહિમા સંપૂર્ણ મહિમા ગરુડ પુરાણ અને હરિવંશ પુરાણની અંદર આપેલો છે કે જેના માધ્યમથી આપણે આ શ્રાદ્ધ ક્રિયાઓ કરીએ છીએ. જે કરવાથી અને પિંડદાન કરવાથી મનુષ્યને સદગતિ તો મળે જ, પણ જે વ્યક્તિઓ હયાત છે એના જીવનમાં પણ સુખ શાંતિ મળે. એવું કંઈ કમ્પલસરી નથી કે આપણે જીવનમાં કોઈ મરી ગયા હોય તો જ આપણે શ્રાદ્ધ કરવું જોઈએ. આપણે શ્રાદ્ધ ગમે ત્યારે કરી શકીએ. શ્રદ્ધાપૂર્વક જો પિતૃઓને યાદ કરીએ તો એ પણ શ્રાદ્ધ જ કહેવાય છે. અહીંયા ગંગાનાથ મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં ગંગા સપ્તમીના દિવસે ગંગાજીનો પ્રાગટ્ય થાય છે અને એવી રીતે અહીંયા ત્રિવેણી સંગમ ગણાય છે. અને શ્રાદ્ધ પક્ષની અંદર તમે શ્રદ્ધાપૂર્વક અહીંયા આવી અને પિતૃઓનું તર્પણ કરો. ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર બરોડાની નજીક ચાણોદ કરીને આ તીર્થ છે અને અહીંયા શ્રાદ્ધ કરવાથી સ્કંદ પુરાણની અંદર જે રેવા નામક ખંડ છે તેની મહત્તાના પ્રમાણે અને એના પ્રમાણે અહીંયા શ્રાદ્ધ કરીએ એટલે એ અંતિમ અને ઉત્તમ શ્રાદ્ધ ગણવામાં આવ્યું છે. પવિત્ર એવા તીર્થક્ષેત્ર ચાણોદ ક્ષેત્રની અંદર આજે હજારો પબ્લિકો અહીંયા આવે છે પિતૃઓના તર્પણ માટે. પવિત્ર એવો ભાદ્રપદ માસ ચાલી રહ્યો છે. દરેક પિતૃઓના તર્પણ માટે અહીંયા નારણ બલિ જેવા કર્મ થતા હોય છે, ત્રિપિંડી જેવા કર્મ થતા હોય છે અને પિતૃઓની સદગતિ પ્રાપ્ત થાય છે. અહીંયા ત્રિવેણી સંગમ જેવી ત્રણ ત્રણ નદીઓનું સંગમ વહે છે. ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ દ્વારા દરેક પિતૃઓની સદગતિ પ્રાપ્ત થાય એટલા માટે હજારોની સંખ્યામાં અહીંયા ત્રિવેણી સંગમની અંદર દરેક પબ્લિકો આવતી રહે છે, પિતૃઓનું તર્પણ કરે છે, પિંડદાન કરે છે, પોતાના પોતપોતાના ગોત્ર પ્રમાણે દરેક પિતૃઓની સદગતિ પ્રાપ્તિ કરાવે છે.
દરેક પિતૃઓને મોક્ષની ગતિ પ્રાપ્તિ થાય એવી હરેક કોઈની આત્માની ભાવનાઓ હોય છે. એટલા માટે આવા પવિત્ર ક્ષેત્રની અંદર કાર્તક માસ હોય, ભાદ્રપદ માસ હોય, ચૈત્ર માસ હોય, આવા માસોની અંદર દરેકના પિતૃઓનું તર્પણ કરવા માટે, પૂજન કરવા માટે, પિંડદાન કરવા માટે અથવા તો મોક્ષની ગતિ પ્રાપ્ત કરવા માટે દરેક સમાજના દરેક અગ્રણીઓ પોતપોતાના ગ્રુપ દ્વારા, પોતપોતાના કુટુંબો દ્વારા અહીંયા આવતા રહે છે અને માં નર્મદા દરેકના પિતૃઓને મોક્ષની ગતિ પ્રાપ્તિ કરાવે છે. આવા ગુજરાતની અંદર મોટામાં મોટું ક્ષેત્ર આપણું એક જ છે, આ જે નર્મદાનું ક્ષેત્ર, એમાંય તે ત્રિવેણી સંગમ ચાણોદ ક્ષેત્ર. આવા પવિત્ર ક્ષેત્રની અંદર તીર્થ જેવો ઘાટ બની ગયો છે. આવા પડખે આપણે અહીંયા ચાણોદની સામેના કિનારે નિષ્કલંક નિષ્કલંક ધામ બન્યું છે, કુબેર ભંડારી જેવું ધામ છે. આવા પવિત્ર ક્ષેત્રની અંદર દરેક પબ્લિકો પિકનિક તરીકે પણ એનો ઉપયોગ કરે છે.